गुड मॉर्निंग बाळको, सेंट थॉमस स्कूल मौवा धोरण 8ના संस्कृत क्लास में तमारू स्वागत छे। हवे आपनो अभ्यासक्रम तो पूरो थई गयो छे, तो आपणे पेपर स्टाइल समझी लईए। अभ्यासक्रम में पहलेथी शुरू करवानुं वंदना पाठ 1-9 अने पुनरावर्तन 1 અને 2 आ बधुं ज वाँचीने पाकुं करी नाखवानुं। आना पछी जे आपणे पेपर स्टाइल जोई लीए समझी लीए। प्रश्न नंबर 1 अ, नीचेना संस्कृत शब्दों गुजराती में अर्थ लखो। संस्कृत शब्दों आपेला छे, तमारे एमां गुजरातीना अर्थनी सामे लखवाना छे। 4માંથી 4 चारे चारना जवाब लखवाना, एना 4 માર્ક્સ मळशे। पछी ब मां छे, नीचेना गुजराती शब्दों संस्कृत शब्द लखो। गुजराती शब्द आपेला छे एने संस्कृत में शू कहेवाय ए तमारे लखवानुं। चारे चार ना आंसर लखवाना, एना 4 માર્ક્સ छे। पछी क, नीचेना शब्दों संस्कृत समानार्थी शब्द लखो। समानार्थी शब्द एटले एना जेवो ज बीजो शब्द लखवानो के जेनो अर्थ सरखो थतो होय। अर्थ सरखो थतो होय एवो बीजो शब्द लखवानो पण संस्कृत में, तो आ संस्कृत में समानार्थी शब्द लखशो एना 4 માર્ક્સ छे। 4 आपेला हशे, चारे चार ना आंसर लखवाना, तो 4 માર્ક્સ मळे। पछी प्रश्न 2 અ में छे, नीचेना शब्दों ने स्त्रीलिंग पुलिंग अने नपुंसकलिंग में वर्गीकरण करो। तमने शब्दों आपेला हशे, तमारे 3 પાર્ટ करी नाखवाना, स्त्रीलिंग पुलिंग अने नपुंसकलिंग। पछी शब्द वाँचीने जोई लेवानुं के स्त्रीलिंग छे तो स्त्रीलिंगना पार्ट में लखवानुं, पुलिंग होय तो पुलिंगना पार्ट में लखवानुं, अने नपुंसकलिंग होय तो नपुंसकलिंगना पार्ट में लखवानुं। तो आवी रीते विभाग पाड़ी अने शब्दोने अलग पाड़ीने लखी नाखवाना, तो एना छे 6 માર્ક્સ। पछी ब छे, नीचे आपेला अंकोने संस्कृत अंकमां अने संस्कृत शब्दमां लखो। तमने अंग्रेजी अंक आपेलो हशे एने तमारे संस्कृत अंकमां पण लखवानो छे अने संस्कृत शब्दमां पण लखवानो छे। बन्नेमां लखशो तो ज पूरा मार्क मळशे। આવા 3 આપેલા હશે, તમારે એને સંસ્કૃત અંકમાંય લખવાનું અને સંસ્કૃત શબ્દમાં પણ લખવાનું। 3માંથી 3 લખવાના, એના 6 માર્ક્સ છે। પછી છે કો, નીચે આપેલા સમયને સંસ્કૃત અંકમાં અને સંસ્કૃત શબ્દમાં લખો। આમાં પણ સમય તમને અંગ્રેજી અંકમાં આપેલો છે, એને તમારે સંસ્કૃત અંકમાં કેમ લખાય અને સંસ્કૃત શબ્દમાં કેમ લખાય એ આન્સરમાં લખવાનું। 3માંથી 3 લખવાના છે, એના 6 માર્ક્સ છે। પ્રશ્ન 3 અ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો। તમને પ્રશ્નોના જવાબ લખવાના છે, પ્રશ્નો ગુજરાતીમાં આપેલા હશે, તમારે એના આન્સર ગુજરાતીમાં લખવાના છે, એ પણ 6માંથી 6। 6 પ્રશ્નો આપેલા છે, 6એ 6ના ગુજરાતીમાં જવાબ લખવાના, એના 6 માર્ક્સ છે। પ્રશ્ન પણ ગુજરાતીમાં અને જવાબ પણ ગુજરાતીમાં લખવાના, 6માંથી 6ના 6 માર્ક્સ। પછી બમાં છે, નીચેની ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા પૂરવાની, 4 આપેલી છે, 4એ 4 પૂરવાની, એના 4 માર્ક્સ છે। પછી કો, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો। વાક્ય આપેલું હશે, કૌંસમાં શબ્દ આપેલો હશે, આ કૌંસમાં શબ્દ આપેલો હોય એ શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું। આવા 4 વાક્યો આપેલા છે, 4એ 4ના પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના, કૌંસમાં આપેલો હોય શબ્દ એનો ઉપયોગ કરીને। તો આ 4 વાક્યો બનાવશો પ્રશ્નાર્થ વાક્ય, એ 4એ 4 લખવાના, એના 4 માર્ક્સ છે। પ્રશ્ન 4 અ છે, નીચેના ગદ્યખંડોનો એટલે કે પેરેગ્રાફનો ફકરાનો ગુજરાતીમાં અનુવાદ કરો। 2 પેરેગ્રાફ આપેલા હશે, બંને લખવાના છે, એના 10 માર્ક। જો બરાબર સાંભળી લેજો, ગદ્યખંડ એટલે પેરેગ્રાફ અથવા તો ફકરો, પણ એને તમારે સંસ્કૃતમાં લખવાની જરૂર નથી, સીધું એનું ગુજરાતીમાં અનુવાદ કરી અને લખી નાખવાનું, ક્રમ સાચો આપવાનો। પહેલા પેરેગ્રાફનું કરો ત્યારે
एक नंबर आपवानो, बीजानु करो त्यारे बे करीने लखवानो। सीधू गुजराती में अनुवाद करीने लखवानो बन्ने पेरेग्राफनो, एना 10 માર્ક છે, એકના 5, બીજાના 5। પછી બ છે, નીચેના વાક્યોનું ગુજરાતીમાં અનુવાદ કરો। એમાં તમને વાક્યો આપેલા હશે એનું ગુજરાતીમાં અનુવાદ કરી અને લખવાનું। પ્રશ્ન લખવાની જરૂર નથી, વાક્ય લખવાની જરૂર નથી, સીધો અનુવાદ કરી અને ગુજરાતીમાં લખી નાખવાનું। એ પણ 4 માંથી 4 છે, એના 4 માર્ક્સ મળશે। પછી ક છે, નીચેના વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો। ઘટના બનતી હોય કે બનાવ બનતો હોય, પાઠ હોય કે સ્ટોરી હોય, એમાંથી વાક્યો આપેલા હશે આડાવળા, એને તમારે ક્રમમાં ગોઠવવાના। સૌથી પહેલાં આવે એને પહેલું, પછી બીજું, ત્રીજું અને ચોથું, આવા 4 વાક્યો આપેલા હશે। આ 4 વાક્યોને ક્રમમાં ગોઠવાના, ગોઠવીને લખી નાખવાના। પ્રશ્નના 4 વાક્યો લખવાની જરૂર નથી, સીધા આન્સરના 4 વાક્યો છે એને ગોઠવી અને ક્રમમાં લખી નાખવાના, એના 4 માર્ક્સ છે। પછી છે પ્રશ્ન નંબર 5, અ નીચે આપેલા શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ કરો। શ્લોક લખવાની જરૂર નથી, સીધો આન્સર લખવાનો। 2 શ્લોક આપેલા હશે, બંનેનું ગુજરાતી અનુવાદ કરી અને લખવાનું છે, એના 8 માર્ક્સ છે, 1ના 4, બીજાના 4। પછી આવે છે બ, નીચેની શ્લોક પૂર્તિ કરો। શ્લોક શરૂ થતો હોય એ શબ્દો આપેલા છે અને ક્યાં પૂરો થાય છે એ શબ્દ આપેલા છે, તમારે આખો શ્લોક પૂરો કરી અને લખવાનો, એટલે શ્લોકવાળી બધી જ કવિતાઓ છે એ તમારે પાકી કરવી પડશે। આ શ્લોક છે, શરૂઆતનો શબ્દ આપેલો છે અને છેલ્લો શબ્દ આપેલો છે, ક્યાં પૂરું થાય છે એમ, આ શ્લોક આખો તમારે પૂર્ણ કરવાનો, પૂરો કરીને લખવાનો। તો શ્લોકને પૂરો કરવાનો એને શ્લોક પૂર્તિ કહેવાય। તો શ્લોક પૂર્તિ કરવાની છે 2, 2 શ્લોક આપેલા હશે, શરૂ ક્યાંથી થાય છે અને પૂરો ક્યાં થાય છે, આ બંને શ્લોક છે એ પૂરા કરવાના, એના બંને લખવાના, એના 6 માર્ક્સ છે, 1ના 3, બીજાના 3। પછી છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન 5, ક પાઠ્યપુસ્તક સિવાયનો તમને આવડતો હોય એવો કોઈ પણ 1 શ્લોક સંસ્કૃતમાં લખો। ટેક્સ્ટબુકમાંથી નથી લેવાનો, પાઠ્યપુસ્તક સિવાયનો, એટલે કે ટેક્સ્ટબુકમાં આવતો હોય એવો નહીં, પુસ્તક સિવાયનો બીજો કોઈ પણ શ્લોક છે એ તમારે પાકો કરીને લખવાનો છે। શિવજીનો હોય કે કોઈ પણ માતાજીનો હોય કે ગણેશજીનો હોય, આવો કોઈ પણ 1 શ્લોક પાકો કરી નાખવાનો અને એને સંસ્કૃતમાં લખવાનો છે। એના એના છે 4 માર્ક્સ। તો આ 1 શ્લોક સંસ્કૃતમાં લખી નાખવાનો, એના 4 માર્ક્સ। પછી પેપર છે એ સારા અક્ષરે લખવાનું, ચેક ચાક થવી ન જોઈએ, વ્યવસ્થિત લખવાનું, નવો પ્રશ્ન નવા પેજે લખવાનો, ઉપર જ લખી નાખવાનું મોટા અક્ષરે, પ્રશ્ન 1, પછી અ લખો તો અની સૂચના લખવાની, એના માર્ક્સ લખવાના, પછી આન્સર લખવાના ચાલુ કરવાના। પહેલો આન્સર હોય તો 1 કરીને આન્સર લખવાનો, પ્રશ્નો લખવાની જરૂર નથી, પહેલો આન્સર પછી 1 લાઇન છોડીને બીજો આન્સર, ત્રીજો પછી 1 લાઇન છોડીને ત્રીજો આન્સર, એવી રીતે લખવાના। પછી પાછું બ લખો ત્યારે 3-4 લાઇન છોડી દેવાની, પછી પાછી સૂચના લખવાની, એના માર્ક્સ લખવાના, પછી આન્સર નંબર 1, 2, 3, 4, 1-1 લાઇન છોડીને લખવાના। પહેલો આન્સર 1 લાઇન છોડી દેવાની, બીજો આન્સર 1 લાઇન છોડી દેવાની, ફરી પાછું ક લખો ત્યારે 3-4 લાઇન છોડી દેવાની, પછી નવું પેજ આવે તો એમાં 2 કે 3 લાઇન લખી હોય કે પછી અડધું પેજ થયું હોય એમાં નવો પ્રશ્ન શરૂ કરવાનો નથી, નવો પ્રશ્ન નવા પેજે શરૂ કરવાનો। આવી રીતે સારા અક્ષરે, ચેક ચાક વિના વ્યવસ્થિત પેપર લખજો અને દરેક પ્રશ્નોના જવાબ ક્રમમાં લખજો, પહેલું પછી બીજું પછી ત્રીજું એમ, એટલે તમને ભૂલાય નહીં, વ્યવસ્થિત અને ક્રમમાં પેપર લખવાનું। અને આન્સર પેપર ખરીદી લેવાના, પેજમાં લખવાનું નથી, આન્સર પેપર ખરીદી અને એમાં ઉપર નામ, રોલ નંબર, સ્ટાન્ડર્ડ, ડિવિઝન,
એક્ઝામની તારીખ આ બધું જ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું, પછી પેપર લખવાનું, અને પછી તમને જ્યારે ફાધર કહે ત્યારે સબમિટ કરી જવાનું. તો હવે વાંચવાનું શરૂ કરી દેજો, ખૂબ મહેનત કરજો, વાંચીને પાકું કરી નાખજો. પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અસ્તુ, થેન્ક યુ.